સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં ભેટમાં મળેલી સાલો પાલિકાના સફાઈકર્મીઓને ઉઢાડી લાગણીની હૂંફ આપતા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી મગનલાલની સફાઈકર્મીઓ પ્રત્યેની લાગણીથી સફાઈ કામદારો બન્યા ભાવુક. જિલ્લાના છેવાડે આવેલા સિયા ગામની દૂધ મંડળીના મંત્રી ચંદનસિંહે પણ 7 શાળાના બાળકોને કર્યું સ્વેટર વિતરણ. થરાદમાં સર્વે પહેલા જ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી આવ્યો ભરત ચરમટા, તો અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન સામે આવેલી ઉચાપત્ની 1 વર્ષ અને 2 માસ બાદ હવે નોંધાઈ મંડળીના મેનેજર સામે પોલીસ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીનો સપાટો, વીજ ચોરી કરતા ખેડૂતોને વીજ કંપનીએ ફટકાર્યો 40 લાખનો માતબર દંડ. અંબાજીમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ગામના જાગૃત નાગરિકોએ યોજી મહારેલી. યાત્રાધામમાં ફરી પોલીસ ઉપર હુમલો કરનાર અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંબાજીના પીઆઈને આપ્યું આવેદનપત્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડે છે, ત્યારે આ ઠંડા શહેરના સફાઈ કામદારો પ્રત્યે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ હમદર્દી બતાવી 200થી વધુ સફાઈ કામદારોને તેમને પોતાના ભેટમાં મળેલી સાલોનું વિતરણ કરી કડકડતી ઠંડીમાં પ્રેમ અને લાગણીની હૂંફ પૂરી પાડી હતી. આજકાલ રાજનેતાઓને ભેટ અને સ્વાગત આપવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે અને આ રાજનેતાઓ જ્યાં પણ જાય ત્યાં તેમનું સ્વાગત વિવિધ ભેટ સ્વાગતો આપીને કરવામાં આવે છે. ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે તેમને મળેલી ભેટ સ્વાગતો ગરીબ અને શ્રમજીવી પરિવારોને વિતરણ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મગનલાલ માળીને 1 વર્ષ દરમિયાન ભેટ સ્વરૂપે મળેલી તમામ સાલોને તેમણે સાચવી રાખી હતી અને આજે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે પહોંચી ડીસા નગરપાલિકાના સફાઈ કામદારોને ઠંડીથી બચવા માટે વિતરણ કર્યું હતું. એક રાજનેતા તરીકે મગનલાલ માળી દ્વારા કરવામાં આવેલા આ કાર્યથી પાલિકાના ગરીબ સફાઈ કામદારો પણ ભાવુક બન્યા હતા. અમને આ સાહેબે જે સાલ શિયાળા માટે આપ્યું છે અમારા માટે બહુ ગૌરવની વાત છે. અમને એમને ભગવાન સાંઈબાબા અમને બહુ જ આપે અને અમારા આશીર્વાદ છે એમને. આજે આ સાલ વિતરણનો કાર્યક્રમ ભારતીય જનતા પક્ષ તરફથી માન્ય અમારા મગનલાલ સાહેબે જે આ કાર્યક્રમ યોજી અને અમારા જે વાલ્મીક ભાઈઓની જે ચિંતા કરી જાટલી આજે દિશામાં ખૂબ વધુ ઠંડી પડે છે. ગઈકાલે 6 ડિગ્રી સેલ્સિયસ હતું એવી ઠંડીમાં પણ અમારા કામદારો વહેલી સફાઈ કરવા માટે આવે છે. એ સફાઈ કામદારોને સફાઈથી રક્ષણ મળે તે માટે એમનો એક દિલમાં એક અભિગમ આવે કે આ કામદારોને કઈ રીતે હું મદદ થઉં. એક ભારતીય જનતા પક્ષ જ એવો દેશ છે કે જે છેવાડાના વ્યક્તિને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરે છે. એ રીતે હમણાં વાજપેયી સાહેબના આ જન્મદિવસની આજે સાલનું વિતરણ કરે છે તેથી અમારે વાલ્મીક સમાજ ખૂબ ખુશ છે અને વાલ્મીક સમાજ અને સાંઈબાબા અમે આ વાલ્મીક સમાજ તરફથી આ પક્ષને અને અમારા મગનભાઈ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ કે અમને આ તબક્કે અમને મદદરૂપ થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે રાજકારણમાં આવતા લોકોમાં આ પ્રકારની ભાવના બિલકુલ જોવા નથી મળી રહી અને ડીસાના રાજકારણના હોદ્દેદારો તો આંખો મીંચીને ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ છે. ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની સફાઈ કર્મચારીઓ પ્રત્યેની હૂંફ ખરેખર ખૂબ જ ઉમદા છે. ત્યારે મગનલાલ માળીના કાર્યથી પ્રેરણા લઈને અન્ય નેતાઓએ પણ ગરીબ પરિવારો વિશે વિચારવું જોઈએ. આજે ડીસા શહેર ભાજપ પ્રમુખ પણ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના આ કાર્યથી પ્રભાવિત થયા હતા અને તેમના સત્કાર્યની પ્રશંસા કરી હતી. સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના માતાઓ બહેનો ભાઈઓને આ કડકડતી ઠંડીમાં
એમને એક શાલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કાર્યક્રમોમાં શાલ અથવા અન્ય જે પણ વસ્તુથી એમનું સન્માન થતું હોય છે એ વસ્તુઓનો એ સામાજિક સમરસતાના ભાવ સાથે લોકોમાં એને આપી અને એક સારું ઉદાહરણ બેસાડતા હોય છે, તેના ભાગરૂપે આજે ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનભાઈ માળીએ તેમને મળેલી શાલો આજે વાલ્મીકી સમાજમાં એ લોકોને બહેનોને ભાઈઓને આપી અને સમાજમાં એક ઉત્કૃષ્ટ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યારે કડકડતી ઠંડીના દિવસોમાં ગરમ રજાઈમાંથી બહાર નીકળવું કોઈને ગમતું નથી, ત્યારે શનિવારે શાળાઓની પાળી સવારની હોવાના લીધે બાળકોના ભાવિ ઉજ્જવળ થાય તે માટે તેમના માતા પિતા આવા કુમળા અને ફૂલ જેવા બાળકોને કડકડતી ઠંડીમાં પણ શાળાએ મોકલી રહ્યા છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ઘણા બાળકો એવા છે કે જે સ્વેટર તો દૂર, પરંતુ આવી કડકડતી ઠંડીમાં ઉઘાડા પગે શાળા તરફ ડગ મારતા નજરે પડે છે. વહેલી સવારના અંધારામાં કાતિલ ઠંડીમાં અમાસુમ બાળકો ઘરેથી નીકળીને શાળાઓ તરફ પહોંચી રહ્યા છે, ત્યારે આવા ગરીબ બાળકો માટે મસીહા બનીને આગળ આવ્યા છે શિયા દૂધ મંડળીના મંત્રી ચંદનસિંહ રાજપૂત. અને ધાનેરા તાલુકાની 7 જેટલી પ્રાથમિક શાળામાં રૂબરૂ પહોંચી જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરી આ ગરીબ બાળકોને કાતિલ ઠંડીથી બચાવીને બાળકો પ્રત્યે તેમનામાં રહેલી લાગણીની હું પૂરી પાડી છે. બાપલા પ્રાથમિક શાળાના સીઆરસી દ્વારા પહેલા શાળાના જરૂરિયાતમંદ બાળકોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ શાળાઓમાં પહોંચી બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચંદનસિંહ રાજપૂતે ધાનેરા તાલુકાની વાછોલ, નવાપુરા, બાપલા, વક્તાપુરા, સોડાલ, ધનપુરા, ખેટા, બાટરામ પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું. આજ રોજ 7 શાળાઓમાં બાળકોને સ્વેટર કાર્યક્રમ વિતરણ રાખ્યો હતો. તેમાં જે આર્થિક રીતે જે કેવા ગરીબ હોય આવા બાળકોને 2-2 કિલોમીટરથી શાળાએ ચાલીને ભણવા આવવાનું હોય અને આવા લોકોને સ્વેટર કડકડતી ઠંડીમાં હમણાં શિયાળામાં એના લીધે ઠંડી કડકડતી ત્યાં કોઈ સુવિધા ન હોવાથી અને આજે 7 શાળામાં જે સ્વેટર વિતરણ કરી એમાં બહુ મજા આવી અને એવું ખરેખર કામ કરવું જોઈએ એવી મારી સૌને અપીલ છે. બનાસકાંઠા જિલ્લામાં રણતીડના ઉપદ્રવને લીધે ખેતી પાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી આગામી સોમવાર સુધી પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને તીડના લીધે થયેલા પાક નુકસાનનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સરકાર ખેડૂતોને ખેતી નુકસાનની સહાય માટે જાહેરાત કરી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં 266 ગામમાં 17,321 હેક્ટર જમીનમાં 17,804 ખેડૂતોને નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. છેલ્લા 16 દિવસ સુધી તીડના મહાકાય ઝુંડે બનાસકાંઠામાં ખેતીમાં મોટું નુકસાન કર્યું છે. તીડોના લીધે ખાસ કરીને જીરું, રાઈ અને દિવેલાના પાકમાં નુકસાન વધુ જોવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં પિયત પાકમાં નુકસાનના વળતરમાં 1 હેક્ટર દીઠ 13,500 રૂપિયા ચૂકવવામાં આવશે. બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી પીકે પટેલે જણાવ્યું હતું કે તીડના નુકસાનની સર્વે કામગીરી પૂર્ણ થવાના આરે છે, તેમજ રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવણીની જાહેરાત કરવામાં આવશે. જોકે હજુ પણ રાજસ્થાનના જેસલમેર નજીક તીડનું મહાકાય ઝુંડ હોવાથી જો પવનની દિશા બદલાય તો ફરી તીડનો હુમલો બનાસકાંઠા ઉપર થઈ શકે તેમ છે, પરંતુ આ દહેશતને લઈ ખેડૂતોને ગભરાવવાની બિલકુલ જરૂર નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઘણા છેલ્લા 10-15 દિવસથી તીડનો ઉપદ્રવ હતો, જેના કારણે ખેતી પાકોમાં જોઈએ તો આપણે મુખ્ય પાક જીરું, રાઈ અને દિવેલાના પાકોમાં પણ નુકસાની જોવા મળેલી હતી, જે અંગે જિલ્લા વહીવટીતંત્ર મારફતે સર્વે ચાલુ થઈ ગયેલ છે અને જેના માટે આત્માનો સ્ટાફ તેમજ ગ્રામ સેવકો પણ જે મોટા અસરગ્રસ્ત તાલુકાના જે મોટો વિસ્તાર હતો ત્યાં થરાદ, વાવ અને સુઈગામ ખાતે ટીમો મોકલી આપવામાં આવેલી છે. આ સિવાય પણ બીજા તાલુકાના લોકલ ગ્રામ સેવકો મારફે સર્વે ચાલુ છે. પ્રાથમિક જે અંદાજો અમે મેળવેલો હતો તે પ્રમાણે 17,000-18,000 હેક્ટરમાં અંદાજિત નુકસાન જોવા મળેલું છે અને તેનો ડિટેલ સર્વે ચાલુ છે. 50% સર્વે પૂર્ણ થઈ ગયેલો છે અને બાકીનો જે સર્વે બાકી રહેલો છે એ સોમવાર સુધીમાં પૂર્ણ થઈ જશે અને સોમવારે સરકારશ્રીમાં આ અંગેનો રિપોર્ટ કરી દેવામાં આવશે. ત્યારબાદ સરકારશ્રી જે પણ સહાય એમાઉન્ટ નક્કી કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હજી તીડની વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં બહુ મોટા પ્રમાણમાં ઉપદ્રવ છે. હાલ તો બનાસકાંઠા જિલ્લામાં આવવાની કોઈ શક્યતાઓ નથી, પણ પવનની દિશા જો ચેન્જ થાય તો આવી પણ શકે છે, પણ હાલ ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી, ત્યારે આજે વાવ તાલુકાની એટા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું છે.
એટામાઇનોર કેનાલમાં સર્જાયેલું આ ભંગાણ 15 ફૂટ પહોળું હોવાનું સામે આવી રહ્યું છે અને એટા કેનાલમાં ભંગાણ સર્જાતા પાણીથી ભરેલી કેનાલનું પાણી નજીકમાં જ આવેલા એરંડાના ખેતરમાં ઘૂસી જતા ખેતરમાં ઉભેલા એરંડાના પાકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. અત્યારે આચાર્યોની થઈ રહેલી બદલીને લઈ ઠેર ઠેર શાળાઓમાં તાળાબંધી કરવામાં આવી રહી છે ત્યારે વાવ તાલુકાના ફાંગડી ગામના ગ્રામજનોએ પણ આજે ગામની શાળાના આચાર્યની બદલી થતા શાળાને તાળાબંધી કરીને બદલીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ માંગ કરી છે કે છેલ્લા 5 વર્ષથી શાળામાં ફરજ બજાવી રહેલા આચાર્ય વસરામભાઈ બોકાની બદલીને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળા ખોલવામાં આવશે નહીં અને આ ઉપરાંત માંગ કરી છે કે વસરામભાઈ બોકાની બદલી રદ કરીને ફરી ફાંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષક તરીકે મૂકવામાં આવે. વધુમાં ગ્રામજનોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગ્રામજનો અત્યારે ફંગડી પ્રાથમિક શાળાની અંદર સૌ કોઈ ભેગા મળ્યા છીએ. અત્યારે બધા વાલીઓ એ અમારા છોકરાઓને લઈ અને અત્યારે ઘરે જઈ રહ્યા છે અને સ્કૂલને તાળાબંધી કરી છે જ્યાં સુધી વસરામભાઈને જ્યાં કોંડાળિયા સ્કૂલમાં બદલી કરવામાં આવી છે અને અમારે મુખ્ય શિક્ષક નહીં પણ 1-5ના વર્ગમાં જો શિક્ષકની ફરજ તરીકે મોકલશો તો પણ ગામ સૌ રાજી છે. વાલીઓની સૌ કોઈની ઈચ્છા છે કે વસરામભાઈ ફંગડી શાળામાં આવે અને ફંગડી શાળાના ભવિષ્યને સુધારે તે માટે સૌ કોઈની ઈચ્છા છે અને જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શિક્ષક જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે છોકરાઓને સ્કૂલે મોકલવાના નથી અને તાળાબંધી રાખવાની છે. અમારા ગામ ફાંગડી પ્રાથમિક શાળા અમારા શિક્ષક તરીકે વૈષ્ણવભાઈ નાગજીભાઈની આ ગામથી બદલી થવામાં આવી હતી એના માટે આ ગામજનો અને અમે SMC અધ્યક્ષ તરીકે અને અમારી સર્વે કમિટી ગામજનો અને વાલીઓ છોકરાઓ બધા નારાજ છીએ કે આ શિક્ષક અત્યારે આચાર્ય પદમો છે ભલે શિક્ષકમાં આવે 1-5માં વર્ગ સુધીની જગ્યા ખાલી છે અને સરકાર શ્રીને એમના આગેવાનોને એમના સરકારી કર્મચારીઓને અમે ખાસ રજૂઆત કરી હતી કે અમારા વસંતભાઈ સાહેબની બદલી ન થવી જોઈએ એના માટે કરી અને અત્યારે અમે તાળાબંધી મારવામાં આવી છે અને ગામજનો જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે તો સુધી અમે શાળા બંધ રાખીશું અને આના માટે પણ આંદોલન કરવું પડશે ગાંધીજીને માર્ગે જવું પડશે તો પણ અમે આખું ગામ જવા અને વાલીઓનો છોકરાઓને બધાની સંમતિ લઈને આ કામ કરવામાં આવેલું છે. થરાદ ખાતે આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનાવવામાં આવે તે માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલના પૂર્વ વિસ્તારમાં આવેલા 97 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે. અત્યારે થરાદની નર્મદા કેનાલમાંથી માત્ર 28 ગામોને જ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે આગામી સમયમાં સિંચાઈ માટે કેનાલનું આ પાણી 97 ગામોને આપવામાં આવે. થરાદ તાલુકાના નહેરથી પૂર્વ વિસ્તારના જે 97 ગામ છે એ લોકોને પિયત માટે પાણી નથી એના માટે કિસાન સંઘર્ષ સમિતિએ આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે કે સુજલામ સુફલામથી કે નર્મદા નહેર વધારીને આ વિસ્તારના જે 97 ગામના જે કમાન્ડ એરિયા છે એમાં કમાન્ડમાં સમાવેશ કરી અને નહેર દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે એના માટે અમે આંદોલન ચલાવીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આ કામ સત્વરે ધ્યાને લઈ અને આ 97 ગામના ખેડૂતોને પાણી આપે અને સિંચાઈ માટે ખેતી માટે અને પશુપાલન માટે સરકાર જાગૃત બની અને આ ખેડૂતોના હકોનું રક્ષણ કરે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદમાં સર્વે પહેલા જ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી આવ્યો ભરત ચરમટા તો અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન સામે આવેલી ઉચાપતની 1 વર્ષ અને 2 માસ બાદ હવે નોંધાઈ મંડળીના મેનેજર સામે પોલીસ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીનો સપાટો. વીજ ચોરી કરતા ખેડૂતોને વીજ કંપનીએ ફટકાર્યો 40 લાખનો માતબર દંડ. અંબાજીમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ગામના જાગૃત નાગરિકોએ યોજી મહારેલી. યાત્રાધામમાં ફરી પોલીસ ઉપર હુમલો કરનાર અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંબાજીના PIને આપ્યું આવેદનપત્ર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા.
એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. સુખમય એહસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતો ઉપર આફત બનીને ત્રાટકેલા તીડોના લીધે મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર સહાય ચૂકવવા માટે કટિબદ્ધ હોવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું હોવા છતાં વાવ તાલુકાના તખતપુરા રામસરા ગામનો એક યુવક સરકાર સમક્ષ ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગયો છે અને માંગ કરી રહ્યો છે કે થરાદ, વાવ, સુઈગામ સહિત સરહદી વિસ્તારમાં તીડોના લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે આ ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ભરત ચરમટા જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. ચોમાસે હું ફેલ જવાના કરા અમુશું કરા થયા છે. અત્યારે તીડનો અતિશય ખેતરે ખેતરે પાક ખેડૂતોનો ખાઈ ગયા છે, ત્યારે ગુજરાત સરકારે 13,500 પ્રતિ હેક્ટર મંજૂર કર્યા, એ બિલકુલ યોગ્ય નથી. ખેડૂતનું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને લઈને અતિશય ખર્ચો થાય છે, જેના કારણે 60,000ની માંગ સાથે આ ખેડૂતોને હું પ્રત્યેક તાલુકે ઉપવાસ આવેદનપત્ર આપીને કરી રહ્યો છું અને ખેતમજૂરોનો અને પશુપાલકોને 25,000ની સહાય આપવામાં આવે તેમનો સમાવેશ થયો નથી, એને લઈને આંદોલન છે. અને ગેસ ના બાટલા સિલિન્ડર ઘરે ઘરે બહેનોને છે, તો આ ચોમાસું અને રવિ પાક બે તીડ અને કરાના કારણે નુકસાન થવાના કારણે એમને ગેસના બાટલા તીડગ્રસ્ત વિસ્તારોમાં
મફત આપવામાં આવે, એમને ઘણી બધી રાહત આપવામાં આવે આવતા બે વર્ષ સુધી, રવિ પાક સુધી. અને ડુંગળીમાં દરેક કંટ્રોલ પંડિત દીનદયાળે ડુંગળી સહાયથી વિતરણ કરવામાં આવે. આવી મારી આ માંગો આ કિસાનો વતી હું લોકસભા અને વિધાનસભાનો પૂર્વ કેન્ડિડેટ, આ વિસ્તારોને જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે મારે ભડખે રહેવાની દરેક જન જાગૃતિની અને એજ્યુકેશન કે આમ જાગૃત નાગરિક તરીકેની હું મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું. એમાં પણ જરાય બિલકુલ ગર્વ લેવા જેવી બાબત મને નથી થતી, કારણ કે આ ફરજ આવે છે, આપણા દેશના બંધારણમાં ફરજ આવે છે. જ્યારે પણ આફત આવે તો પોતે જાગૃત નાગરિક સામે સરકારને અવાજ ઉઠાવવા માટે લડી લે. ભરત ચરમટા અત્યારે ખેડૂતો માટે મસીહા બનીને મીડિયા માઇલેજ લઈ રહ્યા છે અને ખેડૂતોના હિતેચ્છુ બનવું પણ સારી વાત છે, પરંતુ ભરત ચરમટા દ્વારા અત્યારે જે પ્રતિક ઉપવાસ છેડવામાં આવ્યા છે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? સરકાર જો ખેડૂતોને સહાય ચૂકવવામાં આનાકાની કરે અથવા તો યોગ્ય સહાય ન ચૂકવે તે વાત અલગ છે, પરંતુ હજુ તો નુકસાનીના સર્વેની કામગીરી થઈ રહી છે ત્યારે ભરત ચરમટાના આ પ્રતિક ઉપવાસને શું સમજવું? થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રની મંડળીઓમાં ગેરરીતિઓ આચરાતી હોવાની ફરિયાદો વચ્ચે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે કાર્યરત એક નાગરિક સહકારી મંડળીના મેનેજર વિરુદ્ધ ઉચ્ચાપદની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. ઇકબાલગઢ ખાતે ચાલતી જયંબે નાગરિક સહકારી મંડળીના મેનેજર ભરતકુમાર સોહનલાલ અગ્રવાલ સામે 32,21,200 રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ છે. મંડળીના મેનેજર દ્વારા 2 મે 2017 થી 16 મી ફેબ્રુઆરી 2018 દરમિયાન મંડળીના ગ્રાહકો પાસેથી ફિક્સ ડિપોઝિટ પેટે મળેલી રકમ જે તે ગ્રાહકોના ખાતામાં જમા કરાવી ન હતી અને ત્યારબાદ ગત 1 નવેમ્બર 2018 રોજ થયેલા ઓડિટમાં આ રકમની ઉચાપત થયાની વિગતો બહાર આવતા મંડળીની અંબાજી શાખાના મેનેજર બકુલેશભાઈ રમણલાલ શુક્લાએ ગુરુવારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયંબે નાગરિક સહકારી મંડળીના મેનેજર વિરુદ્ધ મોટી રકમની ઉચાપતની ફરિયાદ દાખલ થતાં ઇકબાલગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ આ ફરિયાદમાં કેટલીક વિસંગતતા જોવા મળી રહી છે અને તેમાંય ખાસ કરીને ઓડિટ દરમિયાન આ ઉચાપત 1 નવેમ્બર 2018 રોજ સામે આવી ચૂકી હતી, તો મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં 1 વર્ષ અને 2 મહિના જેટલો સમયગાળો કેમ લેવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. ઉત્તરાયણના તહેવાર ઉપર દાન પુણ્યનો ખૂબ જ મહિમા રહેલો છે અને તેમાં પણ વાત કરવામાં આવે શ્વાનોની, તો આ સમયગાળો શ્વાનો માટે દાવતનો સમયગાળો બની જતો હોય છે. જાન્યુઆરી માસની કડકડતી ઠંડીમાં શ્વાનોને પોષણ મળી રહે તે માટે ઉત્તરાયણના તહેવાર પહેલા લાડુ બનાવવામાં આવે છે. ત્યારે આજે ડીસા શહેરના સોનીબજાર વિસ્તારની મારવાડી સોની સમાજની મહિલાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વિસ્તારની મહિલાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાથે મળીને સ્વભંડોળ એકત્રિત કરીને શ્વાનો માટે 1,000 કિલોથી વધુ લાડુ બનાવી રહી છે. ઘી, ગોળ અને ઘઉંમાંથી લાડુ બનાવીને તેને તેલમાં તળવામાં આવી રહ્યા છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે અમે સોની મંડળની બહેનો સોની બજારમાં રહીએ છીએ અને દર ઉત્તરાયણે અમે 1,000 કિલોના લાડુ ગાયો માટે બનાવીએ છીએ. હા, અમે ભજન કીર્તન કરીને લાડવા બનાવીએ છીએ, અમને બહુ મજા પડે છે. શ્વાનો માટે સોની બજારમાં લાડુ બનાવી રહેલી આ મહિલાઓ લાડુ બનાવવાની સાથે સાથે ભક્તિમાં ગળાડૂબ જોવા મળી રહી છે. આ મહિલાઓ લાડુ બનાવવાની સાથે સાથે અત્યારે ભજન કીર્તન કરીને હરિભક્તિ કરી રહી છે. અમે દર વર્ષે ઉત્તરાયણ માટે ગાયો માટે લાડુ બનાવીએ છીએ અને ભજન કીર્તન કરીએ છીએ, અમને બહુ જ મજા આવે છે. અહીંયા બધા ભેગા થઈ અને ભજન કીર્તન પણ કરીએ છીએ મહિનામાં 4 વખત. જિલ્લાના વડગામ ખાતે આજે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા ગરીબ બાળકોને આગામી મકર સંક્રાંતિ પર્વને લઈ દોરી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વડગામના યુવા સામાજિક કાર્યકર કિરણભાઈ વડગામા સહિત માનવ સેવા મંડળના પ્રમુખ મોહતભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પુષ્કરભાઈ ગોસ્વામી, આશીષભાઈ મેવાડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી. ડીસા તાલુકાના નવા નેસડા ગામે ગુજરાત સરકારના 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા પેન્શન સહાય અને વય વંદના યોજનાના 80 લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઉજાલા યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભ એક જ સ્થળ ઉપરથી સરળતાથી મળી રહે તે માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ડીસા તાલુકાના વહીવટી અધિકારી, દિયોદરના ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. આગામી 12મી જાન્યુઆરી ઉપર મહેસાણા ખાતે ચૌધરી સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાનાર છે. ત્યારે આજે આ સ્નેહમિલનને લઈ લાખણી તાલુકાના 27 ગામના ચૌધરી પરિવારના 400 યુવાનોએ એકત્રિત થઈ કૃષ્ણ વંદે જગદગુરુના નાદ સાથે મોટરસાયકલ સાથે લાખણીમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી લાખણી હાઈસ્કૂલથી નીકળી ગેળા, ગણતા, પેપરાળ, લીંબાવ, વજેગઢ, કેસરસિંહ ગોળિયા, અમરપુરા ગોળિયા, ડેરા, માણકી, સરકારી ગોળિયા, ભેમાજી ગોળિયા, વાસણા, જસરા થઈ પરત લાખણી ફરી હતી. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે પ્રેરિત સ્વાધ્યાય કાર્યના અંતર્ગત તારીખ 12/1/2020 રોજ મહેસાણા ખાતે ચૌધરી સમાજનું દિવ્ય અને ભવ્ય મહાન સંમેલન થવા જઈ રહ્યું છે. તેના કાર્યક્રમના અંતર્ગત એના ભાગરૂપે આજ રોજ તારીખ 3/1/2020 અને તારીખ 4/1/2020 રોજ લાખણી ગ્રામ અને લાખણી તાલુકાના સમગ્ર જે 27 ગામોમાં ચૌધરી પરિવાર રહે છે તે 27 ગામોની અંદર આ યુવાનો દિલમાં દાદાજીનો પ્યાર અને ત્રિકા સંધ્યા કે સવાર, બપોરે અને સાંજે આવી રીતના ભગવાન મને ઉઠાડે છે, મારું ખાધેલું પચાવે છે અને મને શાંતિદાન આપે છે એ સમજીને સોલ્જર ઓફ ગોડની ભૂમિકામાં આ યુવાનો પોતાનો સમય, પોતાનું બાઇક અને આવી રીતના પોતાનો કિંમતી સમય આપીને આ સ્વાધ્યાય કાર્યક્રમની અંદર આવી રીતના સુંદર રૂપે ભવ્ય રીતે આ રેલી નીકળતા રહેલા છે. આ સ્વાધ્યાય કાર્યના પાયામાં ઈટ સમાન એવી ત્રિકા સંધ્યા દરેક ઘરે ઘરે અને ગામડે ગામડે આ યુવાનોએ કંઠસ્થ કરી છે. એમના પરિવારમાં સતત આવી રીતના દિવસના 3 સમય મહત્ત્વના સમય આવી રીતના ત્રિકા સંધ્યા સમજીને ભગવાન સાથેનો પ્રેમ એમને બાંધ્યો છે. માણસ માણસ સાથેનો દિવ્ય પ્રેમ બંધાય એ માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને આજની રેલી સફળ બનાવવામાં આ સમગ્ર સોલ્જર ઓફ ગોડ એવા સૈનિકોનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે. દેશના જવાનો પોતાના જીવના જોખમે માં ભારતીની સરહદોની રક્ષા કરતા હોય છે. પરિવારથી દૂર રહીને દેશ સેવા કરી રહેલા જવાનો માટે દેશવાસીઓને ગર્વ હોય છે. ત્યારે પોતાના ગામનો જ કોઈ યુવક સેનામાં ભરતી થાય અથવા તો સેનામાંથી નિવૃત્ત થાય તો સમગ્ર ગામના લોકો ગર્વ અનુભવતા હોય છે. ત્યારે આજે થરાદ તાલુકાના સેડલા ગામના સુબાજી રાજપૂત વયમર્યાદાને લઈ સેનામાંથી નિવૃત્ત થતા આજે ગ્રામજનોએ સેડલા ગામમાં આવેલા અંબાજી માતાના મંદિર ખાતે સુબાજી રાજપૂતનો સન્માન સમારોહ યોજ્યો હતો. તે પહેલા સેડલા ગામના રાજપૂત પરિવારના લોકોએ જેતળાથી સેડલા સુધી બાઇક રેલી નીકાળી હતી. આ પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ટીપી રાજપૂત, હિરાજી રાજપૂત, બલજીભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો પણ હાજર રહ્યા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ડીસા તાલુકાના બિરડી પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરના બોર તેમજ ઘર વપરાશમાં થતી ચોરી અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 30 ટીમ દ્વારા 400 ઘરોની આંકડીઓ તેમજ 70 ખેડૂતોના બોર ચેકિંગ કરીને 40 લાખ રૂપિયાની કિંમતનો માતબર દંડ ખેડૂતોને ફટકારવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બનાસકાંઠામાં કુલ 60 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં બિરડી પંથકની વાત કરીએ તો 30 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 30 દ્વારા સિહોરી ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ 2 માસ પહેલા 10 લાખનો દંડ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બિરડીના ખેડૂતોને ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે પણ ફરીથી 30 ટીમો દ્વારા 40 લાખનો દંડ ફટકારતા ખેડૂતોની હાલતમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોરી કરતા ઝડપાયેલા ખેડૂતોનું માનવું છે કે વારંવાર ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના બોર ઉપર આવીને આડેધડ ચેકિંગ કરીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ઉપલા લેવલથી અલગ અલગ ટીમો બનાવીને તાલુકા વાઇઝ 30-30 ટીમો બનાવી આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવશે. ધરતીપુત્ર એટલે ખેડૂત અને ખેડૂતને વર્તમાન પરિસ્થિતિમાં નુકસાન થઈ રહ્યું હોવાની વાત પણ સાચી છે અને ખેડૂતોને થતા નુકસાન માટે સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવી રહી છે. તેમ છતાં ધરતીપુત્ર દ્વારા કરવામાં આવતી ચોરીએ ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે ખેડૂતોને જે સહાય ચૂકવાય છે તે સહાયના નાણાં દેશના તમામ નાગરિક કે જેમાં ખેડૂતોથી માંડી ગરીબ પરિવારોના નાણાં હોય છે, ત્યારે આ બાબત ખૂબ જ નિંદનીય છે. બેડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજીમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ગામના જાગૃત નાગરિકોએ યોજી મહારેલી. યાત્રાધામમાં ફરી પોલીસ ઉપર હુમલો કરનાર અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંબાજીના પીઆઈને આપ્યું આવેદનપત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દેશમાં અત્યારે નાગરિક સંશોધન કાયદાને લઈ કેટલાક જૂજ લોકો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ દેશનો અન્ય વર્ગ મોટી સંખ્યામાં ખુલ્લામાં આગળ આવીને સરકારના આ કાયદાનું સમર્થન કરી રહ્યો છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે પણ સ્થાનિક આગેવાનોએ આ નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં વિશાળ રેલી યોજી હતી અને આ કાયદાને સમર્થન આપવા ઉપરાંત નાગરિક સંશોધન બિલ બાદ ફાટી નીકળેલી હિંસામાં પોલીસ ઉપર હુમલો કરવા ઉપરાંત સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અંબાજીમાં યોજાયેલી આ રેલી જૂના નાકા, સર્કિટ હાઉસ, અંબાજી મેઇન બજારમાં ફરી અંબાજી પોલીસ મથકે પહોંચી અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરને કાયદાના સમર્થનમાં અને પોલીસ ઉપર હુમલો કરનારા શખ્સોની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકારે જે નાગરિકતા સંશોધન કાયદો અમલમાં લાવ્યો છે એના બારામાં વિરોધ પક્ષ અને અન્ય અસામાજિક તત્વો એના કારણે જે ગેરવર્તણૂક કરી રહ્યા છે અને ભારતીય સંપત્તિ અને ભારતીય સુરક્ષા જવાનોને જે નુકસાન પહોંચાડી રહ્યા છે, આજે એ સંદર્ભે આજે અંબાજીના નગરજનો દ્વારા અંબાજીના માર્ગો ઉપર નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં અને પોલીસ ઉપર જે હુમલા થાય છે તેના અને જે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે એના વિરોધમાં આજે અંબાજી પીઆઈ શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર જે લોકો છે એમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી અમારી સૌ લોકોની માંગણી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ભેટમાં મળેલી સાલો પાલિકાના સફાઈકર્મીઓને ઓઢાડી લાગણીની હૂંફ આપતા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની સફાઈકર્મીઓ પ્રત્યેની લાગણીથી સફાઈ કામદારો બન્યા ભાવુક. જિલ્લાના છેવાડે આવેલા સિયા ગામની દૂધ મંડળીના મંત્રી ચંદનસિંહે પણ 7 શાળાના બાળકોને કર્યું સ્વેટર વિતરણ. થરાદમાં સર્વે પહેલા જ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી આવ્યો ભરત ચરમટા, તો અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન સામે આવેલી ઉચાપતની 1 વર્ષ અને 2 માસ બાદ હવે નોંધાઈ મંડળીના મેનેજર સામે પોલીસ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીનો સપાટો, વીજ ચોરી કરતા ખેડૂતોને વીજ કંપનીએ ફટકાર્યો 40 લાખનો માતબર દંડ. અંબાજીમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ગામના જાગૃત નાગરિકોએ યોજી મહારેલી. યાત્રાધામમાં ફરી પોલીસ ઉપર હુમલો કરનાર અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંબાજીના પીઆઈને આપ્યું આવેદનપત્ર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.